सौ मित्रों विचार क्रांति अभियान अपना सौ स्वजनों आज आप वार्ता वैभव की अंदर तमारू सौनु स्वागत है। आजनी वार्ता संसारीए संत जेवू काम करू। मित्रों अपनी आ बधी वार्ताओ मोटिवेशनल अने बाळकों ने तैयार करवाना अनुसंधानी वार्ताओ छे। बाळको साथे वार्ताओ केम करवी ए माताने खबर नथी अने केवा प्रकारनी वातो करवाथी बाळको महान बनी शके एनो ख्याल आपवा माटे मैं एक बहु सारा कलाकार हेमु गढवीना प्रसंग उपरथी आ वार्ता लीधेली छे। मित्रों आपणे सौ जाणीए छीए के राजकोटनी अंदर एक बहु मोटा कलाकार हेमु गढवी हूँ एने बहु सारी रीते ओळखूं। अत्यारे तो आपणी वच्चे हयात नथी पण एनी मानवता मात्र कलाकार ज नहोता पण एनी मानवता अने कोईने पण उपयोगी थवा माटेनी जे भूमिका हती एक संत जेवी हती। आ वात कहेवा माटे मारे एक गरीब बेन गामडा में रहती थी अने ए पण गढवी हता। एनो एकनो एक दीकरो घर में कोई ज नहीं दीकरो पण नानो के जेने समझावानो गमे तेटलो प्रयत्न करी थी समझी न सके एटली बुद्धि एटले लगभग चार पांच वर्षनो कही शकाय। एने एक वक्त हठ ली थी कि मारे मामा ने घरे जवुं छे। मित्रों ए बेन तो दुखी हती एने कोई कुटुंबमां हतुं नहीं एने भाई पण नहोतो एने माता पिता पण नहोता एकली बेन विधवा बेन मात्र नाना छोकराने साचवती थी। ई मामा छोकराना मामा होय क्यांथी थोड़ा वक्त तो समझावता समझावता एम कीधुं के तारा मामा आवशे हूँ कहीश क्यारेक आवशे आपणे क्यारेक जशुं पण समझावता समझावता एक वक्त तो एवी जिद करी કે નહીં મારા મામાનું તું નામ બતાવ મામા છે કોણ ક્યાં રહીએ છે। બરોબર એ જ વખતે રેડિયાની અંદર હેમુ ગઢવીનું એક ભજન ચાલતું હતું એટલે એ જે માતા હતા ને એણે તરત જ કીધું કે આ જે ભજન ગાય છે ને એ તારા મામા છે। તો કે એનું નામ શું છે તો કે એનું નામ છે હેમુ ગઢવી કે તો કે મારે મામાને ઘેર જવું છે તો કે આપણાથી ઘણે દૂર રહીએ છીએ રાજકોટ રહીએ તો ગમે ત્યાં આપણે જવું જ છે કે ત્યારે એ જે દુઃખી બાપ બેન હતા એના મનમાં પ્રશ્ન થયો કે હું ઉકેલ કેમ ગોતું। એણે એક પોસ્ટકાર્ડ મંગાવી અને હેમુ ગઢવી ઉપર એક પોસ્ટકાર્ડ લીખું કે ભાઈ હું ગરીબ ભાઈ વગરની બેન છું મારો દીકરો 5 વર્ષનો છે અને એણે જીદ કરી છે કે મારે મામાને ઘેર જવું મારે તો કોઈ ભાઈ નથી એટલે મેં તને ભાઈ તરીકે મેં મારા દીકરાને નામ આપ્યું છે। ખરેખર આ રીતે કરી શકાય નહીં પણ મારે જીદ પૂરી કર્યા સિવાય છૂટકો જ નહોતો અને હવે એમ કહે છે કે મામાને ઘેરે જવું છે। આ માટે મેં આ પોસ્ટકાર્ડ લખ્યું છે જો તમને યોગ્ય લાગતું હોય તો મામા તરીકે એક વખત મારે ઘેરે તમે આવજો હું આ ગામ રહું છું અને ત્યાં કોઈને પણ પૂછશો એટલે મારું નામ તરત જ બતાવશે અને જો તમને એમ લાગતું હોય કે આ મારું પાગલપણ છે તો તમે આ કાગળને ફાડી નાખજો। વાતને થોડાક સમય થઈ ગયો એમાં બરોબર હેમુ ગઢવી કોઈ એક વખત લગભગ એ ગામ જે નામ એણે આપ્યું હતું મને પણ અત્યારે યાદ નથી એ નામ એણે જે નામ આપ્યું હતું એ ગામના પાદરમાંથી પસાર થાય છે। કોઈ જગ્યાએ પ્રોગ્રામ આપવા જતા હશે બહુ મોટા કલાકાર હતા સારા ભજનીક હતા અને જેને ભજનની અંદર આપણે એમ કહી શકીએ કે ખોવાઈ જાય એવા કલાકાર અને બરોબર એ ગામમાં નીકળ્યા ત્યારે એમણે એમ કીધું કે જરા ઊભી રાખો ગાડી મારે અહીં મારી બેન પાસે જવું છું અને એ હેમુ ગઢવી આ બેનની પાસે જાય છે અને એમ કહે છે કે તારો ભાઈ આવ્યો। હેમુ ગઢવી હું તારો ભાઈ અહીંયા આવ્યો તે મને પોસ્ટકાર્ડ લખ્યું હતું પણ મારે થોડા વખત સુધી આવી ન શકાણું
પણ હું તારો ભાઈ એવો ક્યાં ગયો મારો ભાણિયો, મારે એને મળવું જ. અને એ હેમું ગઢવી એને દીકરાને મળે છે, ખોળામાં લે છે, પ્રેમ કરે છે, બેન એને જમાડે છે, એની સાથે બીજા કલાકારો પણ હતા અને સાથોસાથ એણે પોતે બેનને કંઈક આપ્યું. અને એણે કીધું કે બેનને કે ભાઈ બેન તું મૂંઝાતી નહીં અને જિંદગીભર હું તારો ભાઈ રહીશ, કાંઈ પણ તકલીફ થાય તો પણ તું અમે ગઢવીની બે દીકરી છો, હું ગઢવી છું, માટે તું મારી બેન અને જ્યારે પણ કોઈ તકલીફ થાય ત્યારે મને તું આકાશવાણી ઉપર પોસ્ટકાર્ડ લખજે, કારણ કે આકાશવાણીના કલાકાર તને મળી જાય. અને એ પાછા ફરીવાર ગાડીમાં બેસીને જાય છે અને ત્યારે કેટલાક એની સાથેના કલાકાર હતા કે તમે એને શું આપ્યું, એટલે એણે એમ કીધું કે મેં એને આજના પ્રોગ્રામમાં જે આપણને 5,000 રૂપિયા મળ્યા હતા ને એ 5,000 રૂપિયા મેં આપી દીધા, હવે મારે તમને આપવા માટે પણ અત્યારે કાંઈ નથી, મેં તો આપી દીધા કારણ કે હું તો રહી શક્યો નહીં અને આવી જો બેન મળતી હોય અને એ પણ કુદરતે આકસ્મિક જો આપી હોય તો મારે તેને આપવા જ પડે ને, એટલે કે મારે હું તમને ઘરે જઈ અને પહોંચાડીશ. ત્યારે આ કલાકારોએ બધા એમ કીધું કે તમારી બેન એ મારી અમારી બેન, અમારે કલાકના કોઈ પૈસા જોતા નથી. અને તમે બરાબર એ જ વખતે એક હોટેલ ઉપર એ લોકો ચા પીવા ઊભા રહ્યા અને એ વાતો જે ચાલતી તેનો અનુસંધાન એ હોટલમાં બેઠા બેઠા કરતા હતા, એટલે પેલો ચા બનાવનારો પણ સાંભળી ગયો કે આમાં આ હેમું ગઢવી છે, કારણ જાણીતા કલાકાર ઓળખી તો લે. એટલે હેમું ગઢવી એમ કીધું મારી પાસે તો પૈસા નથી કે તમે ચાના પૈસા આપી દો એ કે ઓલા બીજા કલાકારને કહે. ત્યારે પેલો જે હોટેલનો એટલે કે રેકડીમાં ચા બનાવતી એમાં એણે કીધું કે તમે તમારી બેનને જો પૈસા આપી આવ્યા હો તો એ મારી પણ બેન કહેવાય એ કે, અને એને જો બધા પૈસા આપ્યા હું તમારી પાસે ચાના પૈસા જો માગું તો એ તો ભારતીય સંસ્કૃતિને ડાઘ લાગે. અને આ રીતે હેમું ગઢવીના અનુસંધાનમાં આ એક વાર્તા એમણે એક બે વખત આ વાર્તા અમારા ગ્રુપમાં કહેલી અને એ મને યાદ હતી. અલબત્ત પ્રસંગો અને કદાચ નામ થોડા ફેરફાર થયા હોઈ શકે, કારણ કે ઘણા વર્ષો પહેલાંની વાત છે, કારણ કે ઘણા વર્ષો પહેલાં હેમું ગઢવી વયા ગયા. આજે પણ રાજકોટમાં એના નામનો કોર્પોરેશને એક મોટો સારો હોલ, એસી હોલ કે જે બહુ મોટી કેપેસિટીનો બનાવ્યો છે એના સન્માન માટે ખરેખર એને લાયક હતા. મારે સૌ વિચાર ક્રાંતિ અભિયાનના સભ્યોને કહેવું છે કે આવી કોઈ દુઃખી બાઈ હોય, આવો કોઈ દુઃખી વ્યક્તિ હોય, આવા કોઈ દુઃખી વૃદ્ધ માણસ હોય, આવા કોઈ એવા પ્રકારનો હોય કે જેને પોતાને જમવાનું મળતું નથી, તો કદાચ એના ભાઈ થઈને કે એના બાપ થઈને કે કદાચ બીજી રીતે પણ એને ઉપયોગી થવા માટે જરાય ચૂકતા નહીં અને તમારી તાકાત હોય એટલી એને મદદ કરવા માટે પ્રયત્ન કરજો. કારણ કે આજના આ હેમું ગઢવી જે બરાબર આઠમના દિવસે, સાતમ આઠમમાં આઠમના દિવસે એ બહુ મોટા પ્રોગ્રામની અંદર એટલે કે લોકમેળો ચાલતો તેમાં ભજન ગાતા 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 એને એટેક આવ્યો અને એ ચાલ્યા ગયા, મહાન વ્યક્તિ ચાલી ગઈ. તો એનો સંદેશો આપણે સમાજને પહોંચાડીએ એવી લાગણી સાથે સૌને ધન્યવાદ.